આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. નવસારી શહેરમાં વોર્ડ નંબર 3ના રુસ્તમવાડી વિસ્તારમાં રહેતા ગરીબ નિરાધાર પરિવારો, જે નવસારી વિજલપુર નગરપાલિકાએ આધાર છીનવી લીધો છે, પાલિકા સત્તાધીશોએ આ વિસ્તારના મકાનવેરો અચાનક રદ કરી દેતા ગરીબ પરિવારોને જ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 22 જેટલા પરિવારો છે, તેઓનો વેરો રદ કરવામાં આવ્યો છે, જેના લીધે જ આ પરિવારોની હાલત દયનીય થઈ ગઈ છે. સમસ્યામાં સાહેબ, અમે આટલા વર્ષથી અહીંયા રહીએ છીએ, જેથી અમને આ જગ્યા પરથી હટાવવામાં આવે છે. ને બાકી રહ્યું તો અમને કોઈ જાતના પુરાવા નથી, પણ અમારી પાસે જૂના જે ઘર વેરા છે, જેથી એ લોકો અમે વેરા રહીને ગયા તો અમારા વેરા આ નવા વર્ષના આવેલા એ સ્વીકાર્યા નહીં, અને કહે કે આ જગ્યા કુડા પ્લોટ બોલે છે, આ વેરા લેવામાં આવશે નહીં, જેથી અમારા બાલ બચ્ચા સાહેબ રહેવા ક્યાં જાય અને રહે કઈ જગ્યાએ. ને બાકી રહ્યું તો અમારા બેન દીકરી લેડીઝ જે કોઈ હોય તે ખુલ્લી જગ્યામાં શોષ કરવા જાય છે, તો પછી અમારે કરવું શું સાહેબ એનું? એનો કાંઈ અમને હલ દૂર કરો સાહેબ. ચોમાસામાં કેવી પરિસ્થિતિ? ચોમાસામાં સાહેબ ઘરની ઉપરથી પાણી આવી જાય છે, અને અમારે ચાર ચાર પાંચ પાંચ દિવસ નગરપાલિકા હાઈસ્કૂલમાં પડ્યું રહેવું પડે છે. અમને બહુ તકલીફને મુસીબત છે સાહેબ. અમારી માંગ એક જ છે, અમને સંડાસ બાથરૂમ કરી આપો, અને જેથી બાકી રહ્યું તો અમારા આ જગ્યા પર અમે સ્થિર રહેવા માગીએ છીએ, અને અમને ઘર વેરો ચાલુ કરી આપો સાહેબ, જેથી અમારા અમે કોઈ બી મુસીબત ગમે તકલીફ લઈને પણ અમે વેરા ભરવા તૈયાર છીએ, ભરતા છીએ અને હજુ બી ભરશું. અમારી ના નથી, આ અમારી સમસ્યા છે સાહેબ. એના માટે હું અત્યારે કંઈ કહી નહીં શકું. એ લોકોના બિલો મેં હમણાં લીધા છે, અને આમાં ખુલ્લા પ્લોટ બતાવે છે. ખુલ્લા પ્લોટનો વેરો લેવામાં નગરપાલિકા મારફતે આવતો નથી. તે છતાં પણ હું સ્થળ તપાસ કરીશ, એને યોગ્ય નિર્ણય આવે એવું હું પૂરેપૂરી ખાતરી આપું છું. આ છે ને નગરપાલિકા લેવલ પર નગરપાલિકાનું સોફ્ટવેર હતું, આપણું નગરપાલિકાનું સોફ્ટવેર હતું, તે એ લોકો એ પ્રમાણે ત્યાં વેરો લેવામાં આવતો હતો, પણ છેલ્લા 3 વર્ષથી અહીંયા કોઈપણ પ્રક્રિયા કરીને અહીંયા કંઈ કેન્સલ કરાવવામાં આવશે. રેકોર્ડ જો તપાસી જવાબ વગર હું જવાબ આપી શકું એવું નથી, પણ એ હું વોર્ડ ક્લાર્ક આવશે મારી પાસે કાલે, એના પણ હું આખાઈ રજીસ્ટર પર સર્ચાર્જ કરીને જોવા બધું કે ભાઈ રેકોર્ડ કેમ આનો વેરો રદ કરવામાં આવેલો છે એનું વિગતવાર તપાસ કરીશ, ને પછી એનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે.